हेलो स्टूडेंट्स, ग्रेड वन सब्जेक्ट मैथ, चैप्टर नंबर 4, बाद बाकी। तो अगाउना वीडियो में पण आपणे बाद बाकी सीख्या हता, पण एमां चित्र द्वारा आपणे बाद बाकी करी हती। आजे आपणे लीटी द्वारा बाद बाकी करीशुं, अने बाद बाकी करो अने जोड़ो। शुं करवानुं छे? बाद बाकी करवानी छे, अने पछी अहींया वच्चे संख्या आपी छे, तो आपणे एनी साथे शुं करवानुं छे? जोड़वानुं छे। तो आपणे शुं करीशुं? लीटी वडे बाद बाकी करीशुं। तो बाद बाकीमां आपणे याद राखवानुं के मोटी संख्यामांथी नानी संख्या बाद थाय, एटले के जे आगळनी संख्या आपेली होय आगळ, तो ए मोटी संख्या होय अने पाछळ नानी संख्या होय छे। तो मोटी संख्या मांथी आ नानी संख्या बाद करवानी छे, एटले आपणे पहेला संख्या वांचीशुं, लीटी करीशुं अने पछी आ संख्या मां साथे आपणे जोड़ीशुं। तो पहेलुं छे 8 पर ओछा 2, आ बादबाकीनी निशानी छे। शुं छे? ओछा। शुं कहीशुं आपणे? ओछा, એટલે કે 8 ઓછા 2। તો અહીંયા 8 આપેલા છે, તો આપણે લીટી કેટલી કરીશું? 8 લીટી કરીશું। કેટલી લીટી કરીશું? 8। તો આપણે 8 લીટી કરીએ, 1 2 3 4 5 6 7 અને 8। અહીંયા 8 સંખ્યા હતી, તો આપણે અહીંયા 8 લીટી કરી। ઓછા 2, અહીંયા કેટલા આપ્યા છે? બગડે 2 આપ્યા છે। તો આ 8 લીટીમાંથી આપણે આ 2 બાદ કરવાના। શું કરવાના? 2 બાદ કરવાના, એટલે કે આપણે 2 લીટી શું કરીશું? બાદ કરીશું। તો આપણે કરીએ 1 2। હવે આપણે લીટી ગણીશું। હવે આ કેટલી બાકી રહી એ લીટી આપણે ગણીશું। તો 1 2 3 4 5 અને 6, કેટલી લીટી બાકી રહી? 6। 8 લીટી હતી, એમાંથી 2 લીટી આપણે બાદ કરી, તો કેટલી લીટી બાકી રહી? 6 લીટી બાકી રહી। તો અહીં આપણે સંખ્યા શોધવાની છે કે 6 વડે 6 કયા નંબરમાં છે? તો આ છે 2 5 4 8 અને આ છે 6। તો આપણે 6 લીટી હતી, તો 6 સંખ્યા સામે શું કરવાનું છે? આપણે જોડવાનું છે। તો 8 ઓછા 2 ને આપણે આ 6 સંખ્યા સાથે શું કરીશું? જોડીશું। એવી જ રીતે નીચે અહીંયા 9 ઓછા 6, 9 વડે 9 છે, તો 9 લીટી આપણે કરીશું અને એમાંથી 6 લીટી શું કરીશું? બાદ કરીશું। તો આપણે 9 લીટી કરીએ, 1 2 3 4 5 6 7 8 અને 9। તો 9 લીટી કરી, ઓછા 6, આ 9 લીટીમાંથી આપણે કેટલી લીટી બાદ કરીશું? 6 બાદ કરીશું। તો 6 લીટી આપણે બાદ કરીએ, 1 2 3 4 5 અને 6, 9 હતી એમાંથી આ 6 લીટી આપણે બાદ કરી। હવે આપણે ગણીએ કે કેટલી લીટી બાકી છે, 1 2 અને 3, કેટલી લીટી બાકી રહી? 3। તો અહીં આપણે 3 સંખ્યા સાથે શું કરીશું? જોડીશું। તો 2 છે 5 4 8, આ તો આપણે જોઈન્ટ કર્યા, 0 અને 3, તો આપણે કઈ સંખ્યા સાથે જોડવાના છે? 3, કારણ કે અહીં 3 લીટી આપણી બાકી હતી, એટલે કે 9 ઓછા 6 બરાબર જવાબમાં કેટલા આવે? 3 આવે। એવી જ રીતે આગળ 3 ઓછા 1 કેટલા છે? 3 ઓછા 1, તો પહેલાં આપણે 3 લીટી કરીશું, 1
કેટલી લે બે તો બે સંખ્યા સાથે આપણે જોડીશું તો અહીં જોઈએ પહેલી સંખ્યા કઈ છે 2 તો 3 ઓછા 1 ને આપણે આ 2 સાથે જોડીશું એના પછી છે 9 ઓછા 2 તો અહીંયા કેટલી લીટી કરીશું 9 લીટી કરીશું તો 9 લીટી કરીએ 1 2 3 4 5 6 7 8 9 9 ઓછા 2 કેટલી લીટી બાદ કરવાની છે 2 તો 2 લીટી બાદ કરીએ 1 2 હવે આપણે જોઈએ કેટલી લીટી બાકી રહે છે 1 2 3 4 5 6 7 કેટલી બાકી રહી 7 તો અહીં આપણે 7 શોધવાના છે તો આ છે 5 4 8 0 7 તો 9 ઓછા 2 બરાબર આવશે 7 તો અહીંયા આપણે 7 સાથે જોઈન્ટ કરીશું એના પછી છે 4 ઓછા 4 એટલે કે 4 લીટી કરવાની છે તો આપણે કરીએ 1 2 3 4 ઓછા 4 કેટલા બાદ કરવાના છે બાદ પણ 4 જ કરવાના છે અહીંયા લીટી પણ આપણે 4 કરી અને બાદ કેટલા કરવાના છે 4 તો આપણે 4 બાદ કરીએ 1 2 3 4 કેટલી સંખ્યા હતી એટલે કે 4 લીટી કરી આપણે અને એમાંથી 4 એ 4 લીટી શું કરવાની બાદ કરવાની તો અહીં એક પણ લીટી રહી નથી અહીંયા એક પણ લીટી ના હોય તો આપણે શેની સાથે જોઈન કરીશું 0 શેની સાથે 0 એટલે કે 4 ઓછા 4 બરાબર કેટલા થાય 0 4 સંખ્યા હતી તો 4 લીટી કરી અને બાદ પણ કેટલી 4 કરી આપણે 0 સાથે જોઈન્ટ કરીશું 4 ઓછા 4 0 આગળ 8 ઓછા 4 તો 8 લીટી કરીશું 1 2 3 4 5 6 7 8 ઓછા 4 કેટલા છે 4 તો 4 લીટી બાદ કરીશું 1 2 3 4 હવે જોઈએ કેટલી લીટી બાકી રહે છે 1 2 3 4 કેટલી બાકી રહે છે 4 તો આપણે 4 સંખ્યા સાથે શું કરીશું જોઈન્ટ કરીશું એટલે કે 8 ઓછા 4 બરાબર 4 9 ઓછા 1 અહીંયા 9 છે તો 9 લીટી કરીએ 1 2 3 4 5 6 7 8 9 9 સંખ્યા હતી એમાં ઓછા 1 કેટલી લીટી બાદ કરવાની છે 1 તો આપણે 1 બાદ કરીએ તો હવે આપણે ગણીશું કેટલી લીટી બાકી રહી 1 2 3 4 5 6 7 અને 8 કેટલી લીટી બાકી રહી 8 તો અહીં આપણે 8 સંખ્યા સાથે જોઈન કરીશું એટલે કે 9 ઓછા 1 બરાબર 8 એના પછી છે 2 ઓછા 1 તો 2 લીટી કરીએ 1 2 ઓછા 1 તો આપણે 1 લીટી બાદ કરીશું 1 કેટલી લીટી રહી 1 તો આપણે 1 સંખ્યા સાથે જોઈન્ટ કરીશું 2 ઓછા 1 બરાબર 1 એના પછી છે 7 ઓછા 2 તો 7 લીટી કરીએ 1 2 3 4 5 6 7 ઓછા 2 કેટલી લીટી બાદ કરવાની 2 તો 2 લીટી બાદ કરીએ 1 2 હવે જોઈએ કેટલી બાકી છે 1 2 3 4
જોઈન્ટ કરીશું એટલે કે 7 ઓછા 2 બરાબર 5 હવે આ બાજુ પણ આપણે એ રીતે જોઈન્ટ કરવાનું છે 9 ઓછા 5 તો 9 લીટી આપણે કરીશું તો કરીએ 1 2 3 4 5 6 7 8 અને 9 9 આપણે લીટી કરી ઓછા 5 તો કેટલી લીટી બાદ કરવાની 5 તો 5 લીટી બાદ કરીએ 1 2 3 4 5 હવે આપણે જોઈએ કેટલી લીટી બાકી રહે છે 1 2 3 4 તો આપણે 4 સંખ્યા સાથે આપણે આને જોઈન્ટ કરીશું એના પછી 8 ઓછા 1 તો 8 લીટી કરીશું 1 2 3 4 5 6 7 8 ઓછા 1 કેટલી સંખ્યા બાદ કરવાની છે 1 એટલે કે 1 લીટી બાદ કરીશું આપણે જોઈએ કેટલી લીટી બાકી રહે છે 1 2 3 4 5 6 7 8 ઓછા 1 બરાબર 7 તો આપણે આ 7 સંખ્યા સાથે જોઈન્ટ કરીશું એના પછી છે 5 ઓછા 5 તો આપણે 5 લીટી કરીશું 1 2 3 4 5 ઓછા કેટલી લીટી બાદ કરવાની છે 5 5 લીટી હતી અને 5 એ 5 બાદ કરવાની છે 1 2 3 4 5 5 સંખ્યા હતી તો 5 લીટી કરી અને બાદ પણ 5 કરવાની છે તો અહીં એક પણ લીટી વધી નહીં તો આપણે શેની સાથે જોઈન્ટ કરીશું 0 તો અહીં આપણે 0 સાથે જોઈન્ટ કરીશું 5 ઓછા 5 બરાબર 0 4 ઓછા 3 તો 4 લીટી કરીશું 1 2 3 4 ઓછા 3 તો 3 લીટી બાદ કરીશું 1 2 3 હવે કેટલી લીટી બાકી રહી એ ગણીશું 1 તો આપણે 1 સંખ્યા સાથે જોઈન્ટ કરીશું તો 4 ઓછા 3 બરાબર 1 8 ઓછા 5 તો 8 લીટી કરીએ 1 2 3 4 5 6 7 8 ઓછા 5 એમાંથી કેટલી લીટી બાદ કરવાની છે 5 તો 5 લીટી બાદ કરીએ 1 2 3 4 5 હવે ગણીશું કેટલી લીટી બાકી રહે છે 1 2 3 તો આપણે 3 સંખ્યા સાથે આપણે જોઈન્ટ કરીશું એના પછી છે 9 ઓછા 3 તો 9 લીટી કરીએ 1 2 3 4 5 6 7 8 9 ઓછા 3 એમાંથી કેટલી લીટી બાદ કરવાની છે 3 તો 3 બાદ કરીએ 1 2 3 હવે આપણે ગણીશું કેટલી લીટી બાકી રહી 1 2 3 4 5 છ તો આપણે 6 સંખ્યા સાથે જોઈન્ટ કરીશું 9 ઓછા 3 બરાબર 6 6 ઓછા 1 તો આપણે પહેલા 6 લીટી કરીએ 1 2 3 4 5 6 ઓછા 1 કેટલી લીટી બાદ કરવાની છે 1 તો આપણે 1 લીટી બાદ કરી હવે આપણે ગણીશું 1 2 3 4 5 તો આપણે 5 સંખ્યા સાથે જોઈન્ટ કરીશું 6 ઓછા 1 બરાબર 5 8 ઓછા 0 તો આપણે 8 લીટી કરીશું 1 2 3 4 5 6 7 8 અને ઓછા 0 તો
તો શૂન્ય એટલે તો આપણે એક પણ લીટી બાદ કરી શકીએ નહીં. અહીંયા 1 2 3 આપ્યા હોય તો આપણે બાદ કરી શકીએ, પણ શૂન્ય હોય તો આપણે બાદ કરી શકતા નથી. તો કેટલી લીટી વધી? 1 2 3 4 5 6 7 8. તો આપણે 8 સંખ્યા સાથે જોઈન્ટ કરીશું. પછી 9 - 7 તો 9 લીટી કરી. 1 2 3 4 5 6 7 8 9. એમાંથી કેટલી સંખ્યા બાદ કરવાની છે? 7. તો 7 સંખ્યા બાદ કરીએ, લીટી બાદ કરીએ. 1 2 3 4 5 6 7. હવે આપણે જોઈએ કેટલી લીટી બાકી રહી. 1 2. તો આપણે આ બે સંખ્યાને જોઈન્ટ કરીશું. 9 - 7 = 2. તો અહીં આપણે લીટી દ્વારા બાદબાકી કરી અને પછી અહીંયા વચ્ચે સંખ્યા સાથે શું કરી? જોઈન્ટ કરી. તો આ તમારે તમારી વર્કબુકની અંદર લખવાનું છે. થેન્ક યુ.